गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो? मजा में नहीं तो विद्यार्थी मित्रों, प्रकरण 15 बजार थी घर सुधी, बराबर। तो विद्यार्थी मित्रों, आम आप आग थोड़क जोए, थोड़ी समझूती मेलवीए। तो कि वैशाली परिवार में तेना मम्मी पप्पा, एक मोटो भाई, अने तेने भाई, भाई नानो पण होय छे अने मोटो पण होय छे, बराबर। वैशाली ना पिताजी शाकभाजी वेचवानो व्यवसाय करे छे, तेमना कामनी तेमा कोण कोण मदद करे छे? तो के तेना बधा ज घरना कुटुंबो छे, ए बधा ज काममां मदद करे छे। हवे सवारमां 3 वागे ज्यारे लोको गाढ निंद्रा माणी रह्या होय, त्यारे ज वैशालीना परिवारना लोको काममां लागी गया होय छे, बराबर। तो चालो विद्यार्थी मित्रों, आगळ आपणे जोईए। हवे जुओ, मारू नाम वैशाली छे, मारा पिताजी शाकभाजी वेचे छे, मारा मम्मी भाई छोटू अने हूँ पिताजी ने काम में मदद करी रहिया छे। शू कहे छे आमा? के अमे बधाज काम में मदद करी रहिया छे। तमने खबर छे अमारू काम क्यारे शुरू थाय छे? तमने खबर छे विद्यार्थी मित्रों, અહીંયા શું કહે છે વૈશાલીના પપ્પા કે મારું કામ છે ક્યારે શરૂ થાય છે? તો કે સવારે 3 વાગે, જ્યારે મોટા ભાગના લોકો ગાઢ ઊંઘમાં હોય છે, ત્યારે અમારું કામ શરૂ થઈ જાય છે। આગળના દિવસની શાકભાજી કોથળામાંથી બહાર કાઢીને વ્યવસ્થિત ગોઠવવામાં, તથા તો બીજી બાજુ બજાર મંડીમાંથી તાજા શાકભાજી લાવવાની તૈયારી કરવી પડે છે। ઘણી વાર છોટું પણ એમને મદદ કરે છે। જો આ બાજુ વિદ્યાર્થી મિત્રો ચિત્રમાં દેખાય છે, બધા જ આમાં કામમાં મદદ કરતી રહ્યા હોય એવું દેખાય છે। એમ બધું જ કામ પતાવી ચા પીવા બેઠા, ત્યાં જ ટેમ્પાના હોર્નનો અવાજ સાંભળ્યો। પિતાજી, ભાઈ, કાકા અને અમારા જ મહોલ્લામાં માણસો ટેમ્પો લઈને તાજા શાકભાજી લેવા બજાર મંડી જવા નીકળ્યા। શું કહે છે કે ટેમ્પાનો અવાજ સાંભળ્યો અને બધા જ શાકભાજી લેવા, ત્યાં શેરીના માણસો હોય ને એ બધા જ શાકભાજી લેવા આગળ જતા રહે છે। હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા શું કહે છે કે તમારા ઘરમાં કોણ વહેલું ઉઠે છે, તે કેટલા વાગે ઉઠે છે, તેઓ શા માટે વહેલા ઉઠવું પડે છે? તો અહીંયા તમારે તમારી રીતે જવાબ લખવાનો હોય છે। જેમ કે મારા ઘરમાં મમ્મી પપ્પા દાદા દાદી અને હું, અમે બધા જ સવારે 7 વાગે ઉઠી જઈએ છીએ। દાદા સવારે પૂજાપાઠ કરે છે અને હું પણ તેમની સાથે બેસું છું। હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ તો કે દિવસની તૈયારી। મમ્મી અને હું આગલા દિવસની શાકભાજી કોથળામાં ભરીએ અને તેના પર થોડું પાણી છાંટીએ છીએ। સવારે 6:30 વાગે પિતાજી તાજા શાકભાજી ભરેલા બાસ્કેટ અને કોથળા લઈ પાછા ઘરે આવે છે। હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, તે સમયે મારું ઘર નાની શાકભાજી મંડી જેવું થઈ ગયું લાગે છે। બધી જ બાજુ રીંગણા, બટાકા, ટામેટા, ભીંડા, દૂધી, મરચાં અને બીજા શાકભાજી હોય છે। દરેક જણ શાકભાજી અલગ અલગ કરવામાં મદદ કરે છે। જે શાકભાજી પાકેલા નથી એને વેચવા લાયક ન હોય તેને એક તરફ કરવામાં આવે છે। અમારી શાકભાજી ખૂબ જ ઝડપથી અલગ કરવાના હોય છે, જેથી વહેલા બજારે પહોંચી શકાય છે। હવે વિદ્યાર્થી મિત્રો આમાં શું કહે છે ખબર છે? તો કે આજે વૈશાલીના પપ્પા છે, એ બધા જ એના ઘરના જેટલા સભ્યો છે બધા જ શું કરે છે? તો કે શાકભાજી સાફ, એટલે કે સાફ સફાઈ કરે છે, એને વ્યવસ્થિત મંડી એટલે કે અલગ અલગ પાડે છે, જે શાકભાજી વેચવા લાયક ન હોય તેને એક બાજુ તરફ કાઢે છે। હવે ચિત્ર જુઓ, વૈશાલીના પિતાજી લારી 7 વાગ્યા સુધીમાં પિતાજી બધા જ શાકભાજી લારીમાં ગોઠવી દે છે અને બજાર માટે નીકળે છે। તે કહે છે જો તેઓ મોટા પડશે તો તેમના રોજના ગ્રાહકો છે બીજા કોઈ પણ પાસેથી ખરીદી લેશે,
જેવા પિતાજી જાય હું જલ્દી તૈયાર થઈ જાઉં, કેમ કે મારે 7:30 વાગે શાળાએ પહોંચવાનો સમય છે, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો આમાં શું કહે છે? તો કે વૈશાલીનો ભાઈ છે એ પપ્પાને મદદ કરે, એના પિતાને મદદ કરે છે શાકભાજી માનેમાં, અને પછી એને સ્કૂલે જવાનો સમય શું છે વિદ્યાર્થી મિત્રો? તો કે એને 7:30 વાગે એટલે એને સ્કૂલે જવાનો સમય હોય છે, 7:30 એને સ્કૂલે પહોંચવાનું હોય છે, બરાબર? છોટું સવારે શાળાએ જાય છે 10 વાગ્યા. પિતાજી અને ભાઈ જમવાનું લઈ બજારમાં જાય છે, શાળામાં જવાનો સમય થાય છે, ત્યાં તે લારી પર રહે છે. પછી ઘણી વખત શાળામાંથી પિતાજીને મદદ કરવા જાય છે. પિતાજી આગલા દિવસની શાકભાજી પહેલાં વેચવાનો પ્રયત્ન કરે. તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો, જે પહેલી વાસી થોડીક શાકભાજી હોય છે એ પહેલાં વેચવાનો પ્રયત્ન કરે છે, અને પછી એ વેચાઈ જાય પછી જે બીજી નવી શાકભાજી હોય છે એ વેચવાનો પ્રયત્ન કરે છે. હવે તમારે તમારા મમ્મી પપ્પાને પ્રશ્ન કરવાનો છે, વિચારવાનું છે ને કહેવાનું છે કે બાપુજી પહેલાં આગલા દિવસની શાકભાજી વેચે છે તે કેમ આવું કરે છે, વિચારો, બરાબર? તમે સુકાયેલા અથવા સડેલા શાકભાજી જોયા છે? તો કે ક્યાં ક્યાં? હવે તો બધાએ જોયેલા જ છે, બરાબર? હવે જુઓ, શાકભાજી સડી ગયા પછી તેમને કેવી રીતે ખબર પડે? તો કે આગલા દિવસથી શાકભાજી જેમ વેચાઈ જાય તેમ ભાઈ તાજી શાકભાજી કોથળામાંથી કાઢી લારીમાં મૂકે છે. તે શાકભાજી ઉપર પાણીનો છંટકાવ કર્યા રાખે છે જેથી તે સુકાઈ ન જાય. તે કરીને ઉનાળામાં બાપુજી અને ભાઈ રાત્રે 10 વાગ્યાની આસપાસ ઘરે પાછા ફરે છે. ત્યાં છોટું અને હું સૂઈ જઈએ છીએ. બીજા બધા જ રાત્રે 11 વાગ્યા અથવા તો 11:30 વાગ્યા સુધીની આસપાસ જાય છે, અને બીજા દિવસે પાછા વહેલા ઉઠી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, બધા જ કેટલા વાગ્યા સુધી તૈયારી કરતા હોય છે? 11 થી 11:30 વાગ્યા સુધીમાં. હવે જુઓ તો કે નીચે આપેલી ઘડિયાળ જુઓ. આ ઘડિયાળો જે સમય બતાવે છે તે સમયે તમે શું કરો છો અને વૈશાલી શું કરે છે તે આપણે લખવાનું છે. હવે સવારે, તો કે વૈશાલી સવારે ઉઠીને કામ કરે છે. વૈશાલી શાળાએથી ઘરે આવે છે કેટલા વાગે? તો કે 12 વાગે. હવે જુઓ તો કે વૈશાલી કેટલા વાગે? તો કે ઘડિયાળનો ટાઈમ જુઓ તો કે 10 વાગે રાત્રે સૂઈ જાય છે, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, તમારે અહીંયા આ ચિત્ર જુઓ. તમારે આ ચિત્રમાંથી જે અલગ અલગ ચિત્ર પડતા હોય, જે અલગ અલગ જે શાકભાજી હોય, તમને આમાંથી જે શાકભાજી દેખાતા હોય એના તમારે નીચે નામ લખવાના છે. જેમ કે રીંગણ, પાલકની ભાજી, ગાજર, દૂધી, બટેટા, કેળા, ભીંડા, ટમેટા અને સંતરા. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા પાઠ આપણો પૂરો થાય છે, અને તમારે આ આખો પાઠ સારી રીતે વાંચવાનો છે, અને પ્રશ્નનો જવાબ હું તમને આપીશ એ તમારે પાઠ્યપુસ્તકમાં એટલે કે બુકમાં લખવાના છે. અસ્તુ.